आप फॉर्म बनाईए थी कम्पोज मदद की इंसर्ट में जाइम फॉर्म में डिफाइन फॉर्म एम सीपी याद रखना है डिफाइंड फॉर्म इन्सर्ट फॉर्म डिफाइंड फॉर्म डिफाइन फॉर्म क्या आए तो फॉर्मनी अंदर ओके याद रख स्टेप याद रखना क्लिक करशो ए फॉर्म प्रॉपर्टीज आ शॉर्म प्रोपर्टीज फॉर्म प्रोपर्टीज़ क्या तो डिफाइंड फॉर्मनी अंदर तो अंदर पेन के फॉर्म नेम एक्शन यू आर मेथड આ ત્રણ બોક્સ તમારે યાદ રાખવાના છે ફોમ નેમની અંદર તમારે જે નું નામ આપવું એ લખી શકો છો તમે એક્શન ની અંદર તમારે જેની સાથે લિંક કરવું એ લખી શકો છો અને મેથડ ગેટ અને પોસ્ટ એટલે આ તમારે બોક્સ જે પણ આવે એ ટેક્સમાં ડ્રો કરેલા છે પણ તમારે યાદ પણ સાથે રાખતું જવાનું છે આપણે નામ આપીએ છીએ આનું એપલ ફોમનું નામ શું આપીએ છીએ એપલ આપણે એક્શનનો યુઝ કે જોઈન્ટ નહીં કરીએ પણ સબમિટ બટન કામ આપે એટલે આપણે લખીએ છીએ ડોટ એસટીએમએલ અને પોસ્ટ લઈએ છીએ ગેટ અથવા પોસ્ટ તમે બેમાંથી કોઈ બી લઈ શકો છો ગેટ ડિફોલ્ટ હોય છે ગેટ લઈ શકો છો અને પોસ્ટ પણ લઈ શકો છો આ ફિલ થાય એટલે તમારે ઓકે આપી દેવાનું ઓકે આપશો એટલે ડોટેટ નામની લાઈન આવશે બ્લુ કલરને આ પણ યાદ રાખજો ઓકે ડોટેડનો એક એરિયા ફિક્સ થઈ ગયો આ એરિયાની અંદર તમારે ફોર્મ બનાવવાનું છે તમારે જે ફોર્મ બનાવવું એનું નામ લખતું ફર્સ્ટ નેમ મેં લખ્યું એફ નેમ લખ્યું ફર્સ્ટ નેમ તો મેં હું લખ્યું એફ એફનેમ ઇન્સર્ટમાં જઈ ફોર્મ ફોર્મમાં જઈને ફોર્મ ફિલ આવશે શું આવશે જઈ ફોર્મ ફોર્મ ફિલ ફોર્મ ફિલ ક્યાં આવે તો યાદ રાખવાનું કે અહીંયા તમે ડાયરેક્ટ પણ તમે લઈ ગો છો ફોર્મ ફિલ બાબતે ઇન્સર્ટ યાદ રાખીએ એટલે તમને ઇન્સર્ટ મેનુ યાદ રહી ફોર્મ ફિલ ઇન્સર્ટ ફોર્મ ફિલ ક્લિક કરશો એટલે તમને જો ફોર્મ ફીલ પ્રોપર્ટી પરીક્ષામાં પૂછા ફોર્મ ફિલ પ્રોપર્ટી ક્યાં આવે તો ફોર્મ ફિલની અંદર એની અંદર શું આવે ફીલ ટાઈપ કેટલા છે જો દસથી અગિયાર તમને જોવા મળે ટેક્સ પાસવર્ડ ચેક બોક્સ રેડિયો જે બનાવવું હોય તેમાં સિલેક્ટ કરવાનું આપણે ટેક્સ ડિફોલ્ટ હોય છે તો ટેક્સ ઉપર ક્લિક કરીએ ફીલ નેમ અને વેલ્યુ તમે સેનું બોક્સ બનાવવા માંગો છો નેમ તો હેનું બનાવવા માગો છો ફર્સ્ટ નેમનું તો જેનું બોક્સ બનાવવા માંગતા હોય એ ફીલનેમમાં તમારે લખવાનું તો નેમ લખ્યું ફર્સ્ટ નેમ લખો જે લખેલું હોય લખ્યું વેલ્યુ નહીં આવે જો વેલ્યુ લખશો તો બોક્સની અંદર લખેલું આવશે ઓકે ડાયરેક્ટ ઓકે કરી ગયો એટલે બોક્સ બની ગયો આ ફર્સ્ટ ટેક્સ બોક્સ બની ગયો એન્ટર આપી દો તો બી ચાલશે નો આપો તો બી ચાલશે એમ નેમ બનાવીએ સેમ પ્રોસેસ રહેશે મિડલ નેમ બનાવવા માટે ઇન્સર્ટ ફોર્મ ફોમ ફેલમાં જવાનું ક્લિક કરશો એટલે બોક્સ આવશે ટેક્સ લેવાનું એમાં ટેક્સ જ હશે ઓલરેડી ફિલ્ નેમમાં તમારે શું લખવાનું એમ નેમ લખી કાઢવાનું વેલ્યુ નહીં આવે ઓકે આપી દો એટલે તમને એમ નેમનું બોક્સ બનાવશે તમે એન્ટર પણ આપી શકો છો આ રીતે એન્ટર પણ કરી શકો છો તમે ઓકે અલગ અલગ નજીક લઈ શકો છો એડિટિંગનું કીધું મેં તમને હવે આવે છે લાસ્ટ નેમ સેમ પ્રોસેસ યાદ રહી જવું છું સ્ટુડન્ટ બહુ જ છે ફોમ ફોર્મ ફિલ ફોર્મ ની અંદર ટેક્સ આવશે ની અંદર લાસ્ટ નેમ લખી કાઢવાનું તમારે અને ઓકે આપી દેવાનું વેલ્યુ નહીં આવે જો વેલ્યુ લખ્યું હોય તો અંદર લખેલું રહેતું ચાલો હવે બનાવીએ આપણે પાસવર્ડ શું બનાવીએ પાસવર્ડના બોક્સનું નામ શું હોય ટેક્સ્ટ બોક્સ શું હોય આપણે બનાવીએ ને ટેક્સ બોક્સ ચલો એ બોક્સ બનાવીએ આપણે ઇન્સર્ટ ફોર્મ ફોર્મ ફિલ સેમ પ્રોસેસ પણ ફિલ ટાઈપમાં ટેક્સ નહીં આવે પાસવર્ડ આવશે જો ટેક્સ લેશો તો બોક્સમાં લખેલું દેખાશે હું લેવાનું પાસવર્ડ લેવાનું ફિલ ટાઈપમાં પાસવર્ડ ચલો નેમમાં હું આવશે તો પાસવર્ડ જેના માટે છે પાસવર્ડ વેલ્યુ આવશે નહીં આવે વેલ્યુ લખશો તો અંદર લખેલું આવશે કે કરતી તું બની ગયું સેમ બોક્સ અત્યારે કાંઈ લખવાનું નહીં ઓકે આપણે નોર્મલમાં કામ કરીએ છીએ અત્યારે જેન્ડર જેન્ડરમાં પેલા ટાઈટલ લખી નાખો મેલ રેડિયો બટન આવશે ઇન્સર્ટ ફોર્મ ફિલમાં જ જવાનું ટેક્સ્ટની જગ્યાએ રેડિયો બટન લેવાનો તમને યાદ રહેવું જોઈએ રેડિયો બટન આવે બે ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરો રેડિયો બટનમાં જો ગ્રુપનેમ આવશે તો આપણે જેન્ડર સી પાર્ટ છે એટલે ગ્રુપનેમમાં આવશે જેન્ડર આમાં વેલ્યુ આવશે યાદ કરો એસ્ટિમેટ અકોર્ડિંગ વેલ્યુમાં મેલ આવશે મેલ જો નીચે સિલેક્ટેડ યાદ રાખજો કમ્પોઝરમાં સિલેક્ટેડ આવે પેલા આમાં ચેકડા હતું આમાં સિલેક્ટેડ છે યાદ રાખજો એ ટીક રાખશો તો ટીક આવશે આપણે એકમાં ટીક રાખવું હોય તો રાખીને જોઈ લો ઓકે જો ટીક આવ્યું ડિફોલ્ટ ઓકે આઈએમસીક્યુ પણ યાદ રાખવું પડશે તમારે ચલો હવે આપણે ફિમેલનું બનાવીએ મેલનું બનાવીએ એટલે ફિમેલ બનાવવું પડે હા બનાવવું પડે ફોર્મ ફોર્મ ઇન્સર્ટ ફોર્મ ફિલ ફોર્મ ફિલની અંદર જઈને રેડિયો બટન રેડિયો બટન લેવો ગ્રુપ નેમમાં લખો જેન્ડર જેન્ડર લખાઈ જાય એટલે વેલ્યુ આવશે ફિમેલ આમાં પણ તમે ટીક રાખવું હોય તો ન રખાય કેમ કે એકમાં છે બીમાં રાખીએ મિનિંગ બદલી જાય તો સિલેક્ટેડ આમાં પણ ફિમેલ ઓકે કરી દઈએ સેમ બોક્સ તમને જોવા મળશે મેલ અને ફિમેલ એકમાં ટીક રાખવાનું રાખવું હોય તો કમ્પલસરી નહોતું ઓકે ઓ બી આવશે ચલો ઓબીમાં આપણે કોઈ પણ ઓબી તમે લખી શકો છો એક કરતાં વધારે ઓબી હોવી જોઈએ તો આપણે રીડ લઈશું ઇન્સર્ટ ફોર્મ ફોર્મ ફિલમાં ઓબી માટે હું આવે એ કરતાં વધુ સિલેક્ટ કરવા માટે ચેક બોક્સ હું છે ચેક બોક્સ લો ફિલનેમમાં રીડ લખીએ આપણે સોરી ઓ બી લખીએ અને ફિલનેમમાં ઓ બી લખ્યા પછી વેલ્યુમાં લખશું આપણે રીડ ઓકે જો આમાં હું છે રીડ ટીક રાખવું હોય તો આમાં સિલેક્ટેડ નથી યાદ રાખજો ચેકડા છે યાદ રાખજો ભૂલાય નહીં જો આ રીતનું બોક્સ બની ગયું સોરસ જેક બનાવીએ પ્લેનું કરીએ આપણે પ્લે કરીએ પ્લેની અંદર ફોર્મ સેમ પ્રોસેસ છે યાદ રહી જ છે આ ચેક બોક્સ રાખીએ આ બસ યાદ યાદ રાખવાનું ફીલ ટાઈપનું લેવાનું ઓ બી વેલ્યુમ આપણે જઈને પ્લે લીધું ને એટલે પ્લે ઓકે પ્લે થઈ ગયું હવે આપણે એને ટીક રાખીએ પહેલાં તમને ખબર પડે કે એમાં ટીક રાખીએ આપણે ઓકે કરી દીધું ओके okay, चलो हो गया उसे अपड़े बनाइए जिम एंट्रा પો એમ જગ્યા પણ ત્યાં રહેશે ઓકે ચાલ હવે આપણે બનાવી એડ્રેસ એરિયા વધારે મોટો બનાવવાનું છે એરિયા ઓકે આ યાદ રાખજો આ એમપી છે ફોર્મ માં બાર જ આવશે જો એટલે કે ફોર્મ ફિલમાં છે તને હવે ફોર્મ ફિલમાં નથી જવું ફોર્મ ની અંદર ટેક્સ્ટ એરિયા પરીક્ષા માં એમપી માં એમપી છે ટેક્સ્ટ એરિયા ક્યાં વેબ ફોર્મ ની અંદર ઓકે આ ફોર્મ ફિલ માં ની ટેક્સ્ટ એરિયા માં જો છો એટલે ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટી આ નામ ટાઇટલ બાર ના બધાય યાદ રાખજો ફિલ્ડ નેમમાં તો આવશે એડ્રેસ રો અને કોલમ છે જો પેલામાં રોઝ અને કોલ્સ હતું આમાં રોઝ અને કોલમ છે તમે પોછી રાખી ગો છો ઓલામ વધુ યાદ રાખજો ઓકે કોલમ આમાં આવશે પહેલામાં કોલ્સ હતું યાદ હતું ને હાઈપરટમાં તમે હવેકમાં આવી ઘેરિયા મોટો અને એડ્રેસ તમે લખી શકો છો અત્યારે નહીં લખવાનું ઓકે એડિટિંગ કરવું હોય તો તમે ડબલ ક્લિક કરો એટલે પાછું બોક્સના મોટું કરી શકો છો ચલો ડ્રોપડાઉન લિસ્ટ બનાવવાનું છે સિટી તો ડ્રોપડાઉન લિસ્ટ બનાવવા માટે ઇન્સર્ટમાં પણ તમારે યાદ રાખજો બહાર જ આવશે આ ફોર્મ ફિલમાં નહીં આવે ફોર્મની અંદર જ બાર જ છે સિલેક્શન લિસ્ટ ઓકે યાદ રાખજો બોક્સ ડિફરન્ટ ટાઈપ આવશે સિલેક્શન લિસ્ટ પ્રોપર્ટી લિસ્ટને એમમાં હેનું બનાવીએ છીએ આપણે સિટી બોક્સનું યાદ રાખજો એડ ઓપ્શન એડ ગ્રુપ એવું યાદ રાખજો લિસ્ટને એમમાં સિટી લખીએ એડ ઓપ્શન કરવાનું શું કરવાનું એડ ઓપ્શન યાદ રાખજો ઓપ્શન આવતું ને એડ ઓપ્શન કરશો એટલે ટેક્સથી જશે એમાં લખવાનું તમારે સુરત લખવું હોય તો સુરત લખીને આપણે એડ ઓપ્શન કરવાનું રિમૂવ કરીએ કહું છો બધું એમાં આવેલા છે બોક્સ નામ યાદ આપજો ટેક્સ્ટમાં ડ્રો કરેલા છે સુરત લખ્યું આપી હવે આપણે એડ ઓપ્શન નહીં કરીએ આપણે મારે બે જ છે એટલે એડ ઓપ્શન નહીં કરીએ ઓકે આપી દઈશું આપણે આવી ગયું ડ્રોપડાઉન લિસ્ટ અત્યાર નહીં જોવાનું આવ્યું કે નહીં એ ઇન ચાલો હવે આવશે હું આવી સબમિટ અને રિસેટ રહે ને બે બટન ઇન્સર્ટમાં જઈને ફોર્મ ફોર્મ ફિલમાં જઈને ડાયરેક્ટ એમાં ટાઇટલ આવશે નહીં એટલે સબમિટ બટન ડાયરેક્ટ આવશે બંનેમાં સબમિટ સબમિટ તમારે લખવાનું છે બંનેમાં સબમિટ સબમિટ બહુ જ હાઈપરટેક કરતા બહુ જ ઇઝી ફોર્મ છે એમાં ઓકે આપી દો એટલે સબમિટ બટન બની ગયો રિસેટનું બનાવીએ આપણે રિસેટ બોક્સ બનાવીએ આપણે બંનેમાં રિસેટ રીસેટ લઈએ બંનેમાં અને આપણે ઓકે આપી દઈશું એટલે રિસેટનું બટન બની જાય સ્ટુડન્ટમાં બહુ જ ઇઝી કમ્પોઝની અંદર છે બધા મેનુ ખાલી યાદ રાખવાના ટાઇટલના બોક્સ યાદ રાખવાના છે એ માં ડ્રો કરેલા છે ચલો થઈ ગયો ખૂબ ફોર્મ આવી ગયું આમાં જેટલું તમારે બનાવ્યું બનાવી શકો છો કન્ટિન્યુ તો આપણે ટેક્સ્ટબુકને જ ફોલો કરીએ છીએ ચલો હવે આપણે એની અંદર શું બનાવશું તો એની અંદર આપણે કલર પૂરવો છે બેકગ્રાઉન્ડ ફોર્મેટમાં જઈને ફેસ કલર એન્ડ બેકગ્રાઉન્ડ કલર ફોર્મેટમાં જઈને પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ કલર એમાં તમારું કસ્ટમ કલર લેવાનું કસ્ટમ કલર આવ કેટલા બધા છે તો પાંચ કલર યાદ રાખજો નોર્મલ ટેક્સ્ટ લેંગેજ એક્ટિવ કે બધા બેકગ્રાઉન્ડ એમાં આપણે બેકગ્રાઉન્ડ કલર પર ક્લિક કરવાનું છે બેકગ્રાઉન્ડ પેજ નો કલર વ્હાઇટ હોય છે યાદ છે ને એટલે બોડી બીજું કલર લખતા આમાં પેજ માં બેકગ્રાઉન્ડ કલર માં કોઈ પણ કલર લઈ લ્યો તમે કોઈ પણ કલર લઈને ઓકે આપી દેશો એટલે શું બેકગ્રાઉન્ડ કલર આવી જશે ડિફોલ્ટ વ્હાઇટ હોય છે ચલો સ્ટુડન્ટ નેક્સ્ટ વિડિયો માં પાછા મળશું